હેલો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ હવે પ્રકરણ ત્રણની જે કંઈ પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી ગયા હવે પ્રકરણ ચારનો અભ્યાસ કરવાનો છે પ્રકરણ ચાર છે વ્યવસ્થા તંત્ર હવે આપણે પહેલાં પ્રકરણમાં જોવું હતું લ્યુથર જ્યુલિકના કાર્યોમાં હતું પી ઓ એસ ડી સી ઓ આર બી સી પોસ્ટર્મમાં પહેલું હતું પી ફોર પ્લાનિંગ એ પૂરું થઈ ગયું હવે આવે છે ઓ ફોર ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા તંત્ર હવે વિદ્યાર્થી મિત્રો આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે અને વ્યવસ્થા તંત્રએ સંચાલનનું બીજું કાર્ય છે આયોજનનો અમલ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે વ્યવસ્થા તંત્રનું છે તો ચાલો જોઈએ તેની પ્રસ્તાવના અર્થ અને તેના લક્ષણો હવે તેની પ્રસ્તાવના જોતા પહેલાં આખા પ્રકરણની રૂપરેખા સમજી લે કે આખા પ્રકરણમાં તમારે શું ભણવાનું છે તો કોઈ પણ પ્રકરણની શરૂઆત કરીએ ત્યારે તમારે પણ એક વાત ધ્યાનમાં રાખી લેવી કે આખા પ્રકરણમાં તમારે કેટલો અભ્યાસ કરવાનો છે તો જોઈએ વ્યવસ્થા વ્યાખ્યા ત્યારે એક નાનો એવો કન્સેપ્ટ છે પછી તેના લક્ષણો ત્યાર પછી જેમ આયોજનની પ્રક્રિયા હતી કે તબક્કા હતા તેમ વ્યવહારની પ્રક્રિયા અથવા તેના તબક્કા વ્યવતંત્રનું માળખું અને પ્રકારો તેના પ્રકારો કયા છે તો લૈખિક વ્યવતંત્ર કાર્યનુસાર વ્યવસ્થા તંત્ર વૈદિક વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થા તંત્ર શ્રેણીક વ્યવસ્થા તંત્ર આ બધા જ પ્રકારનો વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો ત્યાર પછી વિકેન્દ્રીકરણનો ખ્યાલ અર્થ મહત્ત્વ મર્યાદા આખો જ કન્સેપ્ટ વિકેન્દ્રીકરણ એટલે તેનું મહત્ત્વ તેની મર્યાદા ત્યાર પછી બીજો ટૉપિક સત્તા સોંપણીનો અર્થ અને મહત્ત્વ અને વેરી મોસ્ટાઈમ પે છે સત્તા સોંપણીના મૂળ તત્વો એમાં ત્રણ મૂળ તત્વો છે એક જવાબદારીની સોંપણી બીજું સત્તાની સોપણી અને ત્રીજું ઉત્તરદાયિત્વ એમ આખા પ્રકરણની અંદર આપણે આટલો તો અભ્યાસ કરવાનો જ રહ્યો તો જોઈએ તેની પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન હવે સંચાલનના કાર્યમાં સર્વપ્રથમ કાર્ય આયોજન હતું આયોજન એ શું કરે છે હેતુને નક્કી કરે છે અને હેતુને પાર પાડવાનું કામ વ્યવસ્થા તંત્રનું છે એટલે કે પ્રકરણ એકમાં આપણે જોઈ ગયા હતા કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ જેવું કાર્ય કરે છે જ્યારે વ્યવસ્થા તંત્ર એ માનવ શરીર જેવું કાર્ય કરવામાં આવે છે એટલે કે આયોજન એ શું છે પ્રાણ છે જ્યારે વ્યવસ્થા તંત્ર એ તેનું શું કહેવાય છે શરીર કહેવાય છે એટલે પ્રસ્થાનોમાં કહ્યું છે કે આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે સંચાલની સફળતાઓના આધાર માત્ર આયોજન પર નથી પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો હોય છે કારણ કે જો તેનો અસરકારક અમલ થાય તો જ આયોજન વ્યવસ્થિત થયું છે તેમ કહેવાય આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે ઓર્ગેનાઇઝ કર્યું એમ કહેવાય એટલે કહેવાય શું કે આયોજન જે કંઈ કર્યું છે તેનો વ્યવસ્થિત વહીવટી વ્યવસ્થિત અમલ થાય વહીવટી માળખું રચાય તેને વ્યવસ્થા કહે છે જે સમાન દેહની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થાંત્રની આવશ્યકતા રહે છે એકમની ધ્યેયની સિદ્ધિ અને કાર્યની સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યની કાર્યની સ્પષ્ટ વહેંચણી સત્તાને જવાબદારીનું વિભાજન સત્તાની સોંપણી જે બાબતો પર રહેલો છે એટલે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર કેવું છે જરૂરી છે અનિવાર્ય છે સત્તાની વિવિધ સપાટી વિવિધ સપાટીમાં સોંપણી કરેલી હોવી જોઈએ અને વિવિધ સપાટીમાંથી તે સત્તા મુજબ કાર્ય કરવા માટે જવાબદારીની પણ વહેંચણી કરેલી હોવી જોઈએ એટલે સત્તા ઉપરથી નીચે તરફ હોય છે જ્યારે જવાબદારી નીચેથી ઉપર તરફ જાય છે આવું આપણે વિવિધ સપાટીઓના વિવિધ સપાટીઓમાં અભ્યાસ કરી ચૂક્યા હતા એટલા માટે કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે આયોજન તેનો પ્રાણ છે અને વ્યવસ્થાની અંદર તેનું શરીર છે કેમ આવું કહેવામાં આવે છે કારણ કે ધંધાકીય એકમમાં મગજ જેવું કાર્ય માત્ર આયોજન કરે છે બૌદ્ધિક નિર્ણયો લેવાનું કાર્ય આયોજનનું હોય છે અને તેનો અમલ કરવાનું કામ શારીરિક માળખું કરે છે શરીરનું માળખું છે આપણું એ કેવું છે કે આયોજનમાં લીધેલા બુદ્ધિપૂર્વકના નિર્ણયોનો માત્ર અમલ કરવાનું કાર્ય કરવામાં આવે છે હવે આગળનો ટૉપિક જોઈએ તો વ્યાખ્યા કહી છે કે સામાન્ય અર્થમાં તેની વ્યાખ્યા શું થાય તો સમાનધિની સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તાને જવાબદારીનું વહેંચણી કરતો માળખું એટલે વ્યવસ્થાતંત્ર સમાનધિની સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તાને જવાબદારીનું વહેંચણી કરતો માળખું એટલે વ્યવસ્થા તંત્ર બીજી વ્યાખ્યા ચેસ્ટંડાણના મતે કીધું છે કે બેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને એટલે વ્યવસ્થાતંત્ર કોઈ એક વ્યક્તિ હોય તેના દ્વારા વ્યવસ્થા તંત્ર શક્ય નથી પણ બે વધારે વ્યક્તિ હોય તો તેના દ્વારા વ્યવસ્થા તંત્ર શક્ય છે ધારો કે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય તેને ઓર્ગેનાઇઝ કરવું છે એટલે કે વ્યવસ્થા કરવી છે તો કેવી રીતે કરી શકાય એક વ્યક્તિ આયોજન કરે અનેક વ્યક્તિ તેમાં જોડાય એટલે બુદ્ધિપૂર્વક નિર્ણયો લેવાનું કાર્ય ઘરનો મુખ્ય વડીલ વ્યક્તિ કરે છે જેને આપણે સંચાલકો તરીકે ઓળખીએ છીએ અને તેનો અમલ કરવાનું કામ ઘરના અનેક સભ્યો કરતા હોય છે પડોશી પણ કરતા હોય છે સગા સંબંધી પણ કરતા હોય છે ત્યારે આપણા ઘરનો જે પ્રસંગ છે એ સફળતાપૂર્વક પાર પાડી શકાય છે જો એક વ્યક્તિ કરે તો તેનો અમલ થઈ શકતો નથી એવું જ સેમ ધંધાકીય એકમમાં છે એવું શું કીધું છે કે બે થી બે કે તેથી વધારે વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર બીજી વ્યાખ્યા પણ છે કે સમાન ધ્યેયની સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તાને અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર હવે કન્સેપ્ટ તો વ્યવસ્થા તંત્રનો ખ્યાલ તો મૂળભૂત રીતે સામૂહિક જ છે કેમ કારણ કે આ બધી જ પ્રવૃત્તિના કેન્દ્રમાં તો માનવી જ રહેલો છે તો માનવી આમાં સામૂહિક પ્રવૃત્તિ કરે છે જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થાતંત્ર છે તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે એટલે વ્યવસ્થાતંત્રનું બીજું નામ શું છે પ્રબંધ વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાનધિની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તાને જવાબદારી વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધનું સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે કેમ માનવીનું શરીર ઉત્તમ ઉદાહરણ આપ્યું છે કારણ કે આયોજન એ બુદ્ધિપૂર્વક નિર્ણયો લેવામાં આવે છે તે બૌદ્ધિક કાર્ય છે તેનો અમલ કરવાનું કામ માનવ શરીર કરે છે તમે કંઈક વિચારો છો કે આજે મારે વાંચવું છે તો તો તમે એની વાંચનની પ્રક્રિયા શરૂઆત કરો છો માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો કેવા છે જુદા જુદા તેમ છતાં બધા જ અંકો એકબીજા સાથે સંકલિત હોય છે એકબીજા સાથે જોડાયેલા હોય છે ધ્યાન રાખજો એટલા માટે માનવ શરીર ઉદાહરણ બતાવ્યું છે હવે જોઈએ તેના લક્ષણો કેરેક્ટરિસ્ટ હવે પહેલું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ પહેલાં જ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના કાર્યો ભણો હેતુ સિવાયની પ્રવૃત્તિ શક્ય નથી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના તો કરવામાં આવે છે જ એટલે કે એકમમાં મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવી પડે કારણ કે અલગ અલગ વિભાગના અલગ અલગ વિભાગીય અધિકારીઓના ધ્યેયો પણ કેવા હોય છે અલગ અલગ હોય છે તે બધા જ ધ્યેયોને ભેગા કરી સંકલિત કરી એક મુખ્ય ધ્યેયની રચના કરવામાં આવે છે આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુ પણ હોય છે આમ એકમના હેતુ અને વિભાગીય હેતુઓ અને કર્મચારીના હેતુનું રૈખિક સંકલન કરતો માળખું એ વ્યવસ્થાતંત્ર છે તેથી જ કહેવાય છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહેવાય ફરીથી કહી દઉં છું કે વિભાગીય વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગના ધ્યેય નક્કી કરે છે બીજું કર્મચારીઓના પણ વ્યક્તિગત ધ્યેય હોય છે અને ત્રીજું ધંધાકીય એકમનું પણ એક ધ્યેય હોય છે આ બધાનું બધાનું એક રૈખિક સંકલન કરતું માળખું છે જેના આધારે હેતુ નક્કી થાય છે અને એના આધારે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ થાય છે તેમ કહેવાય બીજો મુદ્દો લખ્યો છે વિદ્યાર્થી મિત્રો આયોજન પર આધારિત સાચી વાત છે કેમ કારણ કે પી ઓ એસ ડી પહેલોનો મુદ્દો કયો છે પ્લાનિંગ બીજો કયો છે ઓર્ગેનાઇઝેશન તો વ્યવસ્થા તંત્ર ક્યારે શક્ય છે જ્યારે આયોજન હોય તો જ શક્ય છે ધંધાકીય એકમમાં આયોજન કરવામાં આવે તો જ વ્યવસ્થા તંત્ર થાય છે તો આયોજન દ્વારા નક્કી કરવામાં આવેલા હેતુને આધારે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે જો વ્યવસ્થાતંત્રની રચના થાય તો ભવિષ્યમાં તે બાબતોનો અમલ પણ કરાવી શકાય છે અને યોજનાઓનું ઘડતર પણ સારી થઈ શકે છે તો જોઈએ આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય છે આમ વ્યવહારતંત્રની રચના કરતા પહેલા આયોજન થવું કેવું છે અનિવાર્ય છે ફરજિયાત છે ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાના આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે તે કહી શકાય કે આયોજન પર કેવું છે આધારિત છે જે ન હોય તો વ્યવસ્થાતંત્ર શક્ય નથી પહેલો મુદ્દો ધિલક્ષી પ્રવૃત્તિ બીજું આયોજન પર આધારિત નેક્સ્ટ જે સત્તાને ફરજોની સોંપણી પહેલા જ કહી દીધું કે સત્તાને જવાબદારી તેમાં સોંપણી જ કરવી જોઈએ કારણ કે બે કે તેથી વધારે વ્યક્તિઓ તેમાં જોડાયેલા છે સહકારની પ્રવૃત્તિ થાય છે એ ધંધાકીય એકમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના આવડત હોશિયારી જ્ઞાન લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે તેથી કહી શકાય કે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત એક જેની 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 આવડત એવી આવડત અનુસાર તેને સત્તા સોંપવામાં આવે છે જેની આવડત ઓછી હોય તેને સત્તા અંગેની કામગીરી સોંપીને જવાબદારી સોંપવામાં આવે છે કે આ કામગીરી પૂર્ણ કરીને લાવવાની છે ઇન શોર્ટ સત્તા ઉપલી સપાટી હોય છે જવાબદારી નીચલી સપાટી હોય છે એટલે સત્તાની વેચણી ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી દર વૈખિક રીતે થાય છે જ્યારે જવાબદારી નીચેથી ઉપર તરફ હોય છે તમારે સત્તા સત્તા પેલી વિવિધ સપાટીનો આમાં પણ કન્સેપ્ટ છે ત્યાં પછી લખ્યું છે માનવ પરિબળને મહત્વ હવે પહેલાં જ કહ્યું કે બે કેટલાથી વધારે વ્યક્તિઓના સહકાર દ્વારા અસ્તિત્વમાં આવે છે જો બે કિ વધારે વ્યક્તિઓ દ્વારા સહકાર દ્વારા અસ્તિત્વમાં આવતી હોય તો કહેવાય શું કે વ્યવસ્થાંત્રમાં માનવી તો સેન્ટ્રલાઇઝ છે કેન્દ્ર સ્થાને છે એટલે કોઈ પણ વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર તો માત્ર માત્ર એકમમાં રહેલા કર્મચારીઓ માનવી પર જ રહેલો હોય છે આદર્શ વ્યવસ્થાતંત્ર ઘડવું હોય તો માનવી સિવાય તેમાં કોઈ જ કાર્ય કરી શકતું નથી એટલે કહેવાય છે કે અસરકારક વ્યવસ્થાની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જોઈએ માનવીના સંબંધો પણ યોગ્ય હોવા જોઈએ કે જેથી કરીને એક માનવી બીજા માનવીને સહકાર પણ આપી શકે અને એ સહકારથી જ્યારે જ્યારે પ્રવૃત્તિ થતી હોય ત્યારે પ્રવૃત્તિ સુદૃઢ થતી હોય છે સારી રીતે થતી હોય છે વિના સંકોચે વિના સંઘર્ષ થતી હોય છે એમાં માનવી કેન્દ્ર સ્થાને હોવો જોઈએ ત્યાર પછી પાંચમો મુદ્દો છે પરિવર્તનશીલતા એકવાર વ્યવસ્થાની રચના થયા પછી ફેરફારની અવકાશ શક્ય છે કારણ કે જેમ જેમ સમય સંજોગો બદલાતા જાય છે તેમ તેમ તેમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ કરવા પડે છે અને ફેરફારો પણ કેવા હોવા જોઈએ સાનુકૂળ હોવા જોઈએ કારણ કે ધીમે ધીમે કે એકામાં નવી નવી ટેકનોલોજી તો આવતી જ જાય છે એ નવી નવી ટેકનોલોજીનો અમલ કરવો નવી નવી ટેકનોલોજીને શોધખોળ કરવી અને ધંધાકીય પર્યાવરણમાં તેમાં ફેરફાર કરવા ત્યારે તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે પણ એ ક્યારે શક્ય છે જ્યારે નવી ટેકનોલોજી આવતી હોય ત્યારે વ્યવસ્થાની રચના થયા પછી પણ જો ફેરફાર કરવા હોય ચોક્કસ સમય સંજોગો અનુસાર કરી શકાય છે તમારી પહેલાં જરૂરિયાત અલગ હતી આજની જરૂરિયાત તમારી કેવી છે અલગ છે એ રીતે હવે આંતર સંબંધોની સ્થાપના બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે પ્રવૃત્ત થયેલી થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તાની જવાબદારી કરવામાં આવે ત્યારે એક વિભાગના કર્મચારીને બીજા વિભાગના કર્મચારી સાથે સાથે જોડવામાં આવે છે તો કાર્ય હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે તે માટે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરેલી હોય છે અને સ્પષ્ટતા એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરી એક વિભાગ બીજા વિભાગ સાથે માનવીય સંબંધો જાળ સાથે જોડાય છે અને આંતર સંબંધોની પણ શું થાય છે સ્થાપના થાય છે આંતર સંબંધોની સ્થાપના કરવા માટે અને સહકાર આપવા માટે જ ખાસ આ જરૂરી છે નેક્સ્ટ જોઈએ દેખરેખ અને અંકુશ હવે કે કામ આયોજન થાય વ્યવસ્થા તંત્ર થાય પણ આ બધું જ કાર્ય યોગ્ય દિશામાં થાય છે કે નહીં તે જોવાનું કાર્ય માત્ર ને માત્ર અંકુશનું છે એટલે દેખરેખ પણ રાખવી પડે અંકુશ પણ રાખવો પડે જો દેખરેખ કે અંકુશ રાખવામાં ન આવે તો કાર્યનો બગાડ પણ થાય છે અને અને જે કંઈ ધ્યે ધ્યેય છે એ ધ્યેય પણ સિદ્ધ કરી શકાતો નથી સત્તાને જવાબદારી સોંપડી એનું જ થઈ હોવી જોઈએ ત્યાર પછી લખ્યું છે સામૂહિક પ્રવૃત્તિ વ્યવસંદ્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય અને વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેયની સિદ્ધિની દિશામાં જઈ શકાય છે કારણ કે ધ્યેય સિદ્ધ કરવો હોય તો એક વ્યક્તિના હાથમાં ધ્યેય સિદ્ધ કરી શકાતો નથી અનેક વ્યક્તિ તેમાં જોડાય છે અનેક વ્યક્તિઓના સહકારથી ધ્યેય સિદ્ધ કરી શકાય છે એટલા માટે કહેવાય સામૂહિક પ્રવૃત્તિ કારણ કે એક વ્યક્તિ કાર્ય કરે દસ વ્યક્તિ કાર્ય કરે તો ઝડપથી સિદ્ધ કરી શકાય રાઈટ છેલ્લો મુદ્દો નિયંત્રિત વહીવટી માળખું એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે કે તેમાં અંકુષો રહેલો હોય છે અને ધંધાકીય એકમમાં સંબંધો જાળવવા હોય નિયમોની નિયંત્રણની આવશ્યકતા રહે છે જેની રચના વ્યવસંદ દ્વારા કરવામાં આવે છે એના જે નિયમો છે નીતિ નિયમો છે એમાં ચેન્જ પણ આવે છે અને એ બદલાવ ફેરફારો ક્યારે આવી શકે કે જેમાં વહીવટી માળખામાં અંકુશ રાખ્યો હોય ત્યારે તો બધા તેના શું હતા લક્ષણો હતા તમારે આટલા બધા નવ લક્ષણો કરવાની જરૂરિયાત નથી પાંચ કે છ લક્ષણો તૈયાર કરવા અને પાંચ કે છ લક્ષણો બેસ્ટ કરવા જેથી કરીને પરીક્ષામાં તમને કોઈ તકલીફ પડે નહીં વિદ્યાર્થી મિત્રો આભાર